પ્રણામ દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે જેઓ રાજકીય ધુરંધર હોવા છતાં ભારતભરમાં તેઓની ખ્યાતિ એક વિદ્વાન વ્યક્તિત્વ વિશેષ તરીકેની વધારે છે ગુજરાત સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે અને ભારતીય જનતા પક્ષની અંદર પક્ષ પ્રવક્તા તરીકે સેવા આપી ચૂકેલા જયનારાયણભાઈ વ્યાસ આજે ઓફ ધ રેકોર્ડના મંચ પર આપણી વચ્ચે સંવાદ કરશે ત્યારે વ્યાસ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભારતની રાજનીતિમાં ઘણા સાહિત્યકારો કલાકારો વૈજ્ઞાનિકો ડોક્ટરો વકીલો પ્રોફેશનલ્સ ઉદ્યોગપતિઓ એ લોકો રાજનીતિમાં આવ્યા અને ત્યાર પછી એમની ઓળખ મોટાભાગે રાજકીય હસ્તી તરીકે વધારે થઈ આપના કિસ્સામાં કઈક ચિત્ર જુદું છે આપ કેબિનેટ મંત્રી તરીકે ઘણી સેવા આપી પક્ષ પ્રવક્તા તરીકે ઘણી સેવા આપી આમ છતાં માત્ર ગુજરાતમાં નહીં ભારતભરમાં રાષ્ટ્રીય ટીવી ચેનલોમાં પણ જ્યાં પણ આપના નામનો ઉલ્લેખ થાય ત્યારે એક એકેડેમિશિયન નોઈ આપની ઓળખ છે આવું કઈ રીતે શક્ય બની શકે સૂર્યભાઈ એ માટે મેં બહુ કાળજી લીધી છે જીવનની આ સફરમાં અનેક સ્ટેશન આવ્યા છે એક સમયે સરકારમાં પણ ઉચ્ચ હોદ્દા પર અધિકારી તરીકે મેં નોકરી કરી છે ગુજરાતના લગભગ છ જેટલા મુખ્યમંત્રીઓ સાથે સીધી રીતે કામ કર્યું છે અને ત્યાર પછી જાહેર જીવનમાં આવ્યો પણ હું એવું માનું છું કે આ તમે જેમ એક રેલવે ટ્રેન હોય એના ગંતવ્ય સ્થાન તરફ જતી હોય તો જુદા જુદા સ્ટેશન આવે રસ્તામાં તો આ બધા એક સ્ટેશન છે એને વળગાડ માનીને અથવા તો એને લેબલ લગાડીને ચાલવાનો કોઈ અર્થ નથી છેવટે તમારામાં છે સ્વ છે એ સ્વત્વ તમે આજે આપણે એલવીન ટોફલાની વાતના ભાષામાં કહીએ તો આપણે જ્ઞાનના યુગમાં છીએ માહિતી યુગમાં છીએ એલવિન ટોફલાર બહુ સરસ વાત કહે છે એણે એવું કહ્યું છે કે એવરી ફિલ્ડ વિલ બી ઇન્વેડેડ બાય ટેકનોલોજી નોલેજ વિલ બી ધ પાવર એન્ડ હુ હેઝ ધ અર્લિએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ તો તમારી પાસે એક ક્ષમતા તમે બહુ મહેનત કરીને મેળવેલી છે આજે જે કંઈ મેં મારા ક્વોલિફિકેશન્સ મેળવ્યા છે એની પાછળ આકરી મહેનત છે તો એ બધી બાજુ પર મૂકી અને એક આભાસી તમને પૂર્વ મંત્રી કે પૂર્વ શું કરવા તમે ભૂત બનો છો વર્તમાનમાં જીવો અત્યારે આપની પાસે ચૂંટણી પછી આપ કેબિનેટ મંત્રી પણ નથી ધારાસભ્ય નથી અને પક્ષ પ્રવક્તા નથી ત્યારે કઈ પ્રવૃત્તિઓમાં અત્યારે સક્રિય છો હવે ચૂંટણીના હાર્યા પછીના ભાષણમાં મારા કાર્યકર મિત્રોને અને સાથી મિત્રોને કહેલું કે એક ધારાસભ્ય મતપેટી થકી ચૂંટાય છે એક મંત્રી મતપેટી થકી ચૂંટાય છે પણ નેતા ક્યારેય મતપેટી થકી ચૂંટાતો નથી અને હું જ્યાં સુધી મારામાં ક્ષમતા છે ને તમને એનો ઉપયોગ છે ત્યાં સુધી હું તમારો નેતા છું એના માટે મારે બેલેટ બોક્સમાંથી બહાર આવવાની જરૂર નથી તમારા હૃદયમાં છું ત્યાં સુધી તમારી સાથે છું નાના મોટા કોઈ પણ કામ હોય આજે પણ કરું છું આજે પણ કોઈને નાનું મોટું કામ હોય મારા ત્યાં દર મંગળવારે લોકો જે જો કોઈ વિસ્તારમાંથી કે અન્ય તરફથી જે કોઈ આવે એના બારણા ખુલ્લા હોય છે આપ કોલમો પણ લખો છો મેં ફેસબુક પર આપના ઘણા બધા લખો જોયા આજે હા એટલે એ

એમ બીજી વાત કહી છે કે ઇટ વિલ ધ પેસ એટ વિથ ધ નોલેજ વિલ ચેન્જ વીલ બી સો ફાસ્ટ દેટ ઇફ યુ ડોન્ટ અપડેટ યોર સેલ્ફ યુ બી આઉટડેટેડ અમારો બૌદ્ધિક આયામ અને વ્યાયામ છે અને લોકોને ગમે છે ચેન્ને આપ આવ્યા ત્યારે હું આપનું જ એક પુસ્તક આ સીમ અસીમ વૈશ્વિક સમુદાયમાં ભારત એ વાંચી રહ્યો હતો એટલે મને એવું લાગે છે કે આપના જેવા વ્યક્તિની સાથે કોઈ રાજકીય ચર્ચાને બદલે એકેડેમિક વિષય ઉપર જ ચર્ચા કરે તો એનો કદાચ મારા દર્શકોને પણ લાભ વધારે મળે તો ભારતમાં અત્યારે જોઈએ તો એક વિકાસનું વાતાવરણ છે આપણે ઘણા બધા છેલ્લા પાંચ સાત દસ વર્ષમાં આગળ વધ્યા હોવા છતાં રોજગારીની એક સમસ્યા એવી છે કે જ્યારે દેશ આપણો યુવા છે એવું આપણે કહીએ છીએ અને પાસઠ ટકા લોકો યુવાધન છે આ યુવાધનની સૌથી મોટી સમસ્યા રોજગારી છે આજે પણ આંકડાઓ કદાચ માનીએ તો ત્રણમાંથી બે જણા બેરોજગાર છે એની પાછળ પ્રયત્નો પણ થતા છે પણ એના વિશે આપનું શું ચિંતન છે જો આ સમસ્યા છે ને એના બે કારણો છે એક તો આપણે જે વિકાસ તમે શબ્દો વાપર્યો ને એ વિકાસની આપણી વ્યાખ્યા શું છે મહાત્માજી એવું કહ્યું હતું કે જે કોઈ આયોજન દેશમાં ઘડાય એ છેવાડામાંના છેવાડાના માણસને લક્ષમાં રાખીને ઘડાવવું છે બરાબર છે એને આજે આપણે એવું કરીએ છીએ એ જ સવાલ જવાબ છે ના મૂળભૂત ખામી ત્યાંથી શરૂ થાય છે અને શિક્ષણ ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમે એવું શિક્ષણ આપો છો કે જે કોલોનિયન સમયમાં ક્લાર્કો પેદા કરવા માટે બ્રિટિશ સરકારના સમયમાં કેટલીક વસ્તુ મેકોલે આ બ્રાઉન સાહેબોને ઉભા જ એટલા માટે કરેલા કે એમની મૂળભૂત જે સંસ્કૃતિ છે મૂળભૂત શિક્ષણ છે એમાંથી એમની એમનું માન ઘટી જાય અને અંગ્રેજોની ગુલામી ચાલુ રાખે આપણે આ જ વ્યવસ્થામાં ચાલુ છે આપણે એક બાજુ કહીએ છે સા વિદ્યા વિમુક્ત જે મુક્તિ આપે તે વિદ્યા બરાબર અને બીજી બાજુ આપણે શબ્દ આપે શિક્ષિત બેકાર એવું કેવું શિક્ષણ એને મેળવ્યું કે એ બેકાર છે બીજું આપણે મગજમાં નાખી દઈએ છીએ કે માણસ અમુક ભણ્યો એટલે એને આજ બનવું જોઈએ પરિણામે બદલાતી જતી જમાનાની જે તાસીર જે ત્રીજો ફેક્ટર છે જે આમાં હજુ ચોપડીમાં એ વખતે એટલો વિકસ્યો નહોતો એ નથી લખ્યો એ આપણે એને રેકોગ્નાઇઝ કરવાનું ભૂલી જઈએ છીએ અને તાસીર શું છે કે આપણા જીડીપીમાં એનું આખું પરિમાણ બદલાતું ચાલ્યું છે જીડીપીમાં પહેલાં એવું હતું કે આપણે કૃષિ પ્રધાન દેશ હતા જીડીપીની દ્રષ્ટિએ આજે નથી અઢાર ટકા જ જીડીપી કૃષિમાંથી એનો અર્થ એવો નથી કહેવા માગતો હું કે કૃષિ અગત્યની નથી આજે પણ સૌથી મોટી રોજગારી આપતું કોઈ ક્ષેત્ર હોય તો કૃષિ છે અને આજે પણ આ દેશનો વ્યક્તિ માથું ઊંચું રાખીને ચાલી શકે ને પીએલ ચારસો એંસીના ઘઉંની ભીખ ના માગતો હોય તો આપણા કિસાનને એનો યશ જાય છે પણ જીડીપીમાં એનો ફાળો ઘટ્યો છે એના વિવિધ કારણો છે બીજું ઉદ્યોગ આ બે થઈને લગભગ સો ટકા આપણો જીડીપી બનતો બરાબર આજે આ બે સિમટીને તેત્રીસ ટકામાં રહી ગયા છે છાસઠ ટકા જીડીપી બે ત્રિત જીડીપી એ સેવા ક્ષેત્રમાંથી આવે છે હવે કેટલી સંસ્થાઓએ પોતાના સિલેબસ આના અનુસાર ચેન્જ કર્યા પરિણામ આવે છે કે જ્યાં જરૂર છે ત્યાં માણસ નથી સ્કીલ આવનાર સમયમાં મોટી મોટી જરૂરિયાત બનતી જવાની ત્યાં માણસ નથી આજે હું એમ નથી કહેતો કડિયાન છોકરા કડીઓ જ બનવું છે પણ કડિયાન છોકરો કડિયો બને તો ખોટું શું છે બરાબર એને રોજનો આઠસો રૂપિયા રોજ મળે છે એ છોડીને ક્યાંક પટાળી નોકરી શું કરવા કરવી જોઈએ એને પણ શહેરમાં આવી અને પટાળો બનવાની અપેક્ષા રાખે આ શિક્ષણ અને એને આપણે સા વિદ્યા વિમુક્ત કહીએ છીએ જે તમારા હાથ વાપરવાની તમને તક નથી આપતો જે તમારા હૈયામાંથી હિંમત હરી લે છે સુધીમાં કેવું નહીં જોયું એક સમય પરિસ્થિતિ એવી ઉભી થઈ હતી કે મારો મોટો દીકરો માત્ર અગિયાર દિવસનો હતો ઓકે અને હું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગમાં ભણાવતો હતો એક નાના મુદ્દા પર મતભેદ થયો ડીન સાથે ને એમણે એવું કહ્યું કે તમે આટલા બધા ક્વોલિફાઈડ છે તો બહાર નોકરી શોધી લો ને ઓકે મેં બહાર આવીને તો રાજીનામું ઘસડી નાખ્યું એક મહિનો મારી પાસે કોઈ જોબ નહોતો ઓકે પણ મારું રોલ મોડેલ શું હતું એ વખતે મારું રોલ મોડેલ કમાટી બાગના દરવાજા ઉપર ચણા ચોર ગરમ વેચવા વાળો માણસ હતો કે ચણા ચોર ગરમ વાળાની માફક હું કમાટી બાગના બજાર બધું જો દરવાજે પણ ઉભો રહીશ ને તો એક અંગ્રેજી બોલતો ચણા ચોર ગરમ વાળો આઈઆઈટી જગન્નાથ હિંમત હોવી જોઈએ યુવાન કોને કેવાય જેના હૈયે હામ હોય અને પથ્થર ને પાટું મારે પાણી કાઢે આપડા ત્યાં ગળતું જ ઊંધું શિક્ષણ આપવામાં આવે છે એક તો મોટા મોટી તકલીફ એ છે કે જેના ઘરમાં અંગ્રેજી ના બોલાતો હોય એ મા બાપ છોકરાને અંગ્રેજી માધ્યમમાં મૂકે પછી એને તો આપણે જે બ્રિટિશ વાતાવરણ છે તમે જાણો છો ત્યાં વરસનો મોટો ભાગ વાદળ છવાયેલા હોય તડકો નીકળે નહીં એટલે ત્યાંના બાળકને એ કવિતા તમે શીખવાડો કે રૈન રૈન ગો વે લિટલ જોની વોન્ટ ટુ પ્લે તો વ્યાજબી છે કારણ કે જે દાડે તડકો ની પાયો ખોટો નાખીએ છે અને ત્યાર પછી ત્રીજું આપણે એના મનમાં ભરીએ છે કે તું ભણીશ એટલે સાહેબ બનીશ કહેવાત હતી ભણ્યો ગણ્યો લખે વગર ભણ્યો દીવો ધરે અત્યારે પરિસ્થિતિ એ છે સાચું કહું ભણેલા માણસોમાંથી દર ત્રણમાંથી એક પ્રોપર નોકરી કરે છે એક અંડર એમ્પ્લોયડ છે એટલે ગ્રેજ્યુએટ હોય ફટાળવાની નોકરી કરતો હોય કે ડ્રાઈવરની નોકરી કરતો હોય અને એક અનએમ્પ્લોયડમાં છે અનએમ્પ્લોય છે એટલે ત્રણમાંથી બે એમના શિક્ષણને અનુરૂપ નોકરી અથવા એમના શિક્ષણ અનુરૂપ એમની પાસે કામ નથી આ નક્સલવાદના બીજ આમાં જ રોપાય છે માઓવાદના બીજ આમાં જ રોપાય છે અસંતોષ આમાંથી પંપે છે આપણે કહીએ છીએ આટલું બધું જીડીપી ગ્રોથ થયો કોઈ માઇનો લાલ એવું નથી વર્ષ પહેલા એમ્પ્લોયબિલિટી ઇન્ડેક્સ પોઈન્ટ પણ આજના જમાનામાં એક તો ટેકનોલોજી આવી છે ઓટોમેશન આવ્યું છે અને જ્યાં દસ માણસ કામ કરતા હતા કે સો માણસ કામ કરતા ત્યાં એક માણસ કામ કરે છે બરાબર પરિણામે પેલી એમ્પ્લોયમેન્ટ ઇલેસ્ટ્રિસિટી ઇન્ડેક્સ જે આજથી દસ વર્ષ પહેલા પોઈન્ટ હતી એ ઘટીને આજે જે પોઈન્ટ થઈ ગઈ છે દેટ મીન્સ યુ આર હેવિંગ એ ગ્રોથ વિચ ઇઝ જોબલેસ પણ તો જૈને આપ જે કહો છો એ અત્યારે હાઈવન હાલની કેન્દ્રની સરકારની જે પોલિસી છે બીજે એની પણ આ વિરુદ્ધ છે ને સિદ્ધાંતિક રીતે જોઈએ તો મૂળભૂત રીતે આજે આપણા કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓ કહેવાતા અર્થશાસ્ત્રીઓ એ જ્યાં સુધી લુકિંગ વેસ્ટ વેસ્ટવર્ડ એન્ડ થિંકિંગ ઇન્ડિયન એવું નહીં વિચારે ત્યાં સુધી આપણે મરવાના છે આપે આમાં એ પણ લખ્યું છે જે ત્રણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે પડકારો કહેવાય ફૂડ સિક્યુરિટી વોટર સ્કેરસિટી અને એનર્જી એ દેશની અંદર આવનારા ભવિષ્યમાં પણ બહુ મોટી સમસ્યા બનવાના છે એના વિશે આપ શું સ્પેસ એમાં બે બીજા જોડવા પડે એવા આજની તારીખમાં ઇન્ટરનલ સિક્યુરિટી ને એક્સટર્નલ સિક્યુરિટી ઓકે જો પાણીનો સવાલ છે ત્યાં સુધી માથાદીઠ આપણી પાસે આપણો પહેલી પંચોસી યોજના લખાઈ ઓગણીસો એકાવનમાં ત્યારે પાંચ હજાર ઘનમીટર કરતાં વધારે પાણી હતું બરાબર આજે બારસો ઘન મીટર કરતાં ઓછું છે અને એમાં એ દેશનું બે ત્રત્યાંશ પાણી એ ગંગા બ્રહ્મપુત્ર મેઘનાના પ્રદેશોમાં છે એક ત્રત્યાંશ પાણી આપણા આ બે ત્રત્યાંશ વિસ્તારમાં એક તૃત્યાંશ પાણી છે એટલે આપણા ગુજરાતને જે આખી ઉપરની પટ્ટી લો તમે તો આપણે આઠસો સાડા આઠસો ઘન મીટર પાણીમાં અત્યારે રમ્ય છે એનો વિશ્વના જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે વી આર ઓલરેડી ઇન વોટર ખબર છે પણ પાણીની સમસ્યાની જેવી વાત કરો એટલે તૂટી પડવાનું ઇન્ડસ્ટ્રી પાણી બગાડે છે પાણી બગડે આ પંડિતોને એ ખબર નથી કે એસી ટકા પાણી આ દેશમાં ખેતી વાપરે છે અને તમે જ્યાં સુધી એટલે ઉદ્યોગોનું એટલું બધું ઓછું પ્રમાણ છે ઉદ્યોગો અને શહેરો ભેગાથી વીસ ટકા વાપરે છે એસી ટકા એગ્રીકલ્ચર વાપરે છે અને ત્યાં ખરેખર પાણીનો એટલો મોટો બગાડ થાય છે અને એટલું પાણી બગડે છે એવું નહીં પાણીના સાથે જમીન પણ બગડે છે કારણ કે જમીનને તમે ભૂખી રાખો તો જ્યારે પાણી મળે ત્યારે કોળી ઉઠે પણ એને વધારે પડતું પાણી મળે ત્યારે વોટર લોગિંગથી નકામી થઈ જાય સેલિડિટી ઇન્ક્રીઝ એટલે ક્ષાર આવી જાય વધારે પાણી જ્યાં જ્યાં મળ્યું છે તમે આજે સુરતને એ વિસ્તારોમાં જાઓ તાપીના કમાન્ડ એરિયામાં જમીનમાં આજે જૂન મહિનામાં છ ઇંચે પાણી મળે છે તમને જમીનો ખલાસ થઈ ગઈ છે વિસનગરની બાજુમાં તમે આ ધરોઈની કેનાલ આવે છે ત્યાં ક્ષાર આવવા માંડ્યો છે જમીનો ખલાસ થવા માંડ્યો છે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ આપ ધરાવો એવી તજજ્ઞતા છે અને ગુજરાતને આપનો લાભ પણ મળ્યો છે છેલ્લા એક વર્ષમાં પણ આજે નદીના એકત્રીકરણની વાત ચાલે છે એ વર્ષોથી ચાલે છે અને આપણા દેશની આખી ભૌગોલિક સ્થિતિ જોતા કે નદીઓની જોતાં આ આખો કન્સેપ્ટ જે છે એ રિયાલિટીમાં કન્વર્ટ કરી શકાય એવો ખરો મારા મત પ્રમાણે હજુ જોકે અમલમાં નથી મુકાયો એટલે કેવું વહેલું છે પણ મોટા ભાગની વિપુલ પાણીનો જથ્થો ધરાવતી નદીઓ નદીઓ આંતરરાષ્ટ્રીય તમે એમાં કઈ નહીં કરી શકો જો ગંગા બ્રહ્મપુત્રા યમુના ગંડકી ગંડકી એ બધી બાંગ્લાદેશમાં જાય છે એમાં આંતરરાષ્ટ્રીય ઉપર ચીન બંધ બાંધવા માંગે છે આપણે એને વિરોધ કરીએ છીએ ચીનમાંથી આવે છે પેલી બાજુ જે મોટા ભાગનું પાણી ધરાવતી નદીઓ છે

તો અમલ માટે તો એ પ્રયત્ન ન કરવા અમલ માટે આ જો રસ્તામાં ન આવે તો થાય પણ એ શક્ય જ નથી જ્યારે કાયદાઓ જ આંતરરાષ્ટ્રીય એટલે એ તમે અમલ કરવાની શરૂઆત કરો ત્યારે જ ખાસો તો ખ્યાલ આવે ને ફૂડ સિક્યુરિટીની બાબતમાં આપણા દેશની આટલી બધી વસ્તી છે અનેક ટન ગોદામોમાં બફર સ્ટોક હોય એ પણ ખરાબ થઈ જાય છે તો એ સ્થિતિને કેવી રીતે નિપટી શકાય જો મૂળભૂત રીતે આ દેશને જો કોઈ એ એક એક કોઈ સેગમેન્ટે સૌથી વધારે આ દેશને જો

પાણી મેળવીને પીવરાવતા હતા આમાંથી આજે ભારત દુનિયાનો એક નંબરનો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે આપણે પચાસ મિલિયન ટન એટલે પાંચ કરોડ ટન અનાજ ઉત્પન્ન કરતા હતા એના બદલે સાડા ત્રેવીસ કરોડ ટનથી વધારે અનાજ ઉત્પન્ન કરીએ છીએ અને ફળ અને શાકભાજીમાં દુનિયામાં બીજા નંબરે છે આ યશ જો કોઈને આપવો હોય તો એક તો હરિયાળી ક્રાંતિના જે સર્જક છે ડોક્ટર સ્વામીનાથન અને એમના સાથીઓ એમને આપવો જોઈએ શ્વેત ક્રાંતિના પ્રણેતા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર કુરિયનને આપવો જોઈએ કારણ કે આજે આપણે દુનિયામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ છે અમૂલ ખરેખર આપણું એક બહુ મોટી સફળતા છે ઉદાહરણ દઈ શકાય ને ગુજરાતમાં સરકારી ક્ષેત્ર જે છે જે સ્વાયત છે એનું ઉમદા કામગીરી આજ સુધી રહી છે આજકાલ એમાં પણ એવી ફરિયાદો આવે છે કે જેમાં સરકારી હસ્તક્ષેપ વધારે હોય અથવા તો રાજકીય દખલગીરી વધારે હોય જે સરકારી માળખાને નુકસાન કરી રહ્યું છે આ બાબતમાં આપનું શું દર્શન છે જો સહકારમાં સરકાર એ માથું મારવું જ નહીં જોઈએ બરાબર સહકારી ક્ષેત્રને એના નિષ્ણાતો દ્વારા ચલાવાય એટલા સુધી સરકાર એનું મોનિટરિંગ કરવું જોઈએ ઓકે કે ભાઈ કોઈ મોટી બેંક હોય તો એના મેનેજિંગ ડિરેક્ટર ચેરમેન તરીકે નીવડેલ વ્યક્તિ આવે ઓકે એનું સમાજમાં કંઈ પ્રદાન હોય ત્યાં સુધી બરાબર પણ તમે એને રાજકીય અખાડો બનાવો અત્યારે તો સહકારનો કાયદો એવો છે કે ગમે તેને તમારા અંદર કરો અને સરકારો કરે છે રાજકીય રીતે પોતાના વિરોધીઓને સીધા કરવા માટે અને સહકારી સંસ્થાઓ સહકારી ક્ષેત્ર ખલાસ થઈ રહ્યું છે સમજી લો આપ એક જમાનામાં તમારી પાસે સહકારી ક્ષેત્ર દ્વારકાદાસ પટેલથી માંડી જયરામભાઈ પટેલથી માંડી મનસિંહભાઈ ચૌધરીથી માંડી અનેક ઊંચા ગજાના નેતાઓ હતા આજે મને એમના પેંગડામાં પગ ગાલી શકે એવો એક સહકારી આગેવાન બતાવો દૂજડી ગાય સમજવા માંડ્યા છે સહકાર સરકારના જે સભ્યો છે રાજકીય પક્ષો છે કોઈ એમાં આપવા જ નથી એ બધા એને એમ સમજે છે કે દૂજણી ગાય છે એને દો આપ સિદ્ધપુરના છો સિદ્ધપુર એપીએમસીની શું સ્થિતિ છે સિદ્ધપુર એપીએમસી એક સમયે આજથી પાંચ વર્ષ પહેલાં નુકસાન કરતું અને એના નુકસાન કરના કોરોના કારણો હતો હું એમાં નહીં જાઉં ઓકે સિદ્ધપુર એપીએમસી નો વહીવટ ભારતીય જનતા પક્ષના હાથમાં આવ્યો ત્યાર પછી લગભગ 4 4.5 કરોડ જેટલો ખર્ચ કરવા છતાં પણ આજે 8.5 થી 9 કરોડ રૂપિયા પૂરા છે અને એના વહીવટ ઉપર ક્યાં આંગળી ચીની શકે એમ નથી એક તો ઇન્ટર્નલ સિક્યુરિટી અને એક્સટર્નલ સિક્યુરિટી જે પડકારો છે દેશ માટે એની સ્થિતિ વિશે આપનું દર્શન શું છે એમાં શું ઉપાય હોઈ શકે એક્સટર્નલ સિક્યુરિટી વિશે તો આપણે લગભગ જાણીએ છીએ કે આપણી પાડોશમાં એક બાજુ પાકિસ્તાન છે એક બાજુ ચીન છે બાંગ્લાદેશ પણ કંઈ એવું આપણા માટે મિત્રાચારી નથી કરે અને શ્રીલંકા પણ કંઈ આપણા ઉપર ઓળગોળ નથી થઈ જતું પણ શ્રીલંકા ઉમરો નહીં કરે બાંગ્લાદેશ પણ કદાચ હિંમત નહીં કરે પણ પાકિસ્તાન ને ચીન બાબતમાં એ ના કહી શકાય એટલે આપણા સરહદે અને સરહદો લાંબી છે આપણી દુર્ગમ છે આ પરિસ્થિતિમાં આપણે સરહદો સંભાળવાની છે જે આંતરિક સલામતીની વાત છે ને એ વધારે ગંભીર છે આંતરિક સલામતીનો પ્રશ્ન એટલા માટે ઊભો થાય છે કે આપણા અંદર જ એવા પરિબળો પડેલા છે કે જે આ દેશને તોડી નાખશે દેશના ભાષાવાર પ્રાંત રચના કરીને આપણે ટુકડા કરી નાખીએ દેશનો નાગરિક હવે એ ગુજરાતી છે મરાઠી છે કન્નડ છે આંધ્રાઈડ છે પણ ભારતીય નથી બરાબર ભાષા એ કોઈ અગત્યની વાત નથી

એટલે આ જે ભય છે ને એ વધારે ગંભીર છે આપ કેબિનેટ મંત્રી તરીકે આપે ખૂબ યશસ્વી કારકિર્દી બનાવી છે અને ગુજરાતની જનતા જાણે છે આમ છતાં છેલ્લી ચૂંટણીની અંદર આપનો પરાજય થયો એના શું કારણો આપને લાગે છે જો પરાજય પરાજય છે એના કારણોનું એનાલિસિસ ના હોય અચ્છા તમને જે પ્રજાએ પસંદ કરવા જોઈએ એણે નહીં પસંદ કર્યા તો નહીં ચૂંટાય એના કારણો શું હોઈ શકે તમારે ફરી પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવો પડે બધા તમે ક્યાંક ગુણા ઉતરે આપની છાપ મહદઅંશે તો સ્પષ્ટ વક્તા તરીકેની છે આપનું વ્યક્તિત્વ નિર્ભીક છે એટલે કડવી ભાષા હોય તો પણ તમે સાચું મોઢા પર કહી દઈ શક્યો એવું બની શકે જેનાથી અત્યારે આપની પાસે કોઈ પદ નથી આવા કોઈ કારણો હોતા નથી જો પાંચ વસ્તુઓ છે ને ઈશ્વર છે તારું જીવન અને મરણ ઈશ્વર છે ત્યાર પછી વિદ્યા ઈશ્વર છે ત્યાર પછી

રાજકીય સત્તા એ સત્તા કોઈ સત્તા છે બધા લોકો બ્રહ્મ છે આજકાલનું જાહેર જીવન જે છે એ એમાં એક એવું વાતાવરણ છે કે જેમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ લોકો છે ને સિસ્ટમમાં કાં તો આઇસોલેટ થતા જાય છે અથવા તો નિષ્ક્રિય થતા જાય એ તો હકીકત છે શું તમે કાંકરિયામાંથી હા સોનાના ગરડાથી પાણી લો પતરાની ડોલથી લો કે માટીના ગગરાથી લો પાણીના ગુણધર્મો બદલાય

તે હું કહું છું અને હું ચોખ્ખું કહું છું કે મારો વ્યક્તિગત અભિપ્રાય છે ભૂલે ચુકે કોઈ વખત કોઈ એન્કર આવી ભૂલ કરે તો મેં તરત સ્પષ્ટતા કરી છે કે ભાઈ હું કોઈ સરકાર કે પક્ષનો પ્રવક્તા નથી એક વ્યક્તિ તરીકે ચર્ચામાં છું અને મારા મંતવ્યો જે છે મારા વ્યક્તિગત છે મંતવ્યો છેલ્લો પ્રશ્ન છે આપની હવે ભાવિ યોજના શું છે જો છેલ્લા બે વર્ષથી મહાભારત પર રિસર્ચ કરું છું ઓકે હજુ બીજા આઠ વર્ષ લાગશે

कोई इन्हें हाथ लगा अच्छा तो रमत रमाड़े रह अपने वो मानिए से को का प्रूफ भविष्य लगे पेलो बेटो पर बेटो अपनी आते जे रमत करू है ने रंगमंच के हम सब कठपुतली हाँ, है जी बात जी पेलो कहू छे ने हाँ। के हम सब रंगमंच की कठपुतलियां है जिसकी आन... डोर ऊपर वाले की उंगलियों में फंसी है कब कौ, कौन और कहां कैसे उठेगा किसी को मालूम नहीं वाह જયનાયન ભાઈ આપે ખુબ ખુબ સરસ અમને વાતો કરી અને આપ આપડ ના મંચ પર આવ્યા અમને ખુબ ખુબ ગમ્યો આપનો ખુબ ખુબ આભાર